નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? કોરોનાની આ મહામારીમાં તમે તમારા ઘરે સલામત હશો. હું પણ અમારા ઘરે અને શાળામાં સલામત રીતે તમને અભ્યાસ કરવા માટે આવ્યો છું. મારું નામ શ્રી રાજેશભાઈ રબારી, શ્રી રાપર ઉપરા પ્રાથમિક શાળા, વિષય સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 6-8 ના બાળકો માટે હું આજે એક સરસ મજાનો વિષય, એ સામાજિક વિજ્ઞાન વિષય, અને ખાસ કરીને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ, એ હું આજે તમને એના વિશે સમજાવીશ. શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 1-5 નો અભ્યાસ સુંદર રીતે પૂરો કરી અને હવે તમે ઉચ્ચતર પ્રાથમિકમાં એટલે કે 6 ધોરણમાં પ્રવેશ કર્યો છે, એટલા માટે તમારા માટે આ વિષય નવો હશે. તમને થતું હશે કે સામાજિક વિજ્ઞાન, હા, સમાજનું વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન શા માટે? સમાજના ઘડતર માટે. તો સામાજિક વિજ્ઞાન વિષયનું જ્યારે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે પ્રથમ તો આપણે સામાજિક વિજ્ઞાન વિષય અને એના અંદર આવતા વિવિધ વિભાગો વિશે જાણીશું. તો જો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ તો તમારી સામે આજે પાઠ્યપુસ્તક છે, બરાબર, જે પાઠ્યપુસ્તકો શાળા દ્વારા તમારા સુધી પહોંચી ગયા છે. તો એ પાઠ્યપુસ્તક તમે જોશો એટલે તમે એના ઉપર જુદા જુદા જે ફોટોગ્રાફ છે એ જોશો એટલે તમને એના વિશે કંઈક જાણવાની ઈચ્છા થશે. એ ફોટોગ્રાફ પણ અંદર આપેલા છે, એના વિશેની માહિતી પણ અંદર આપેલી છે. પરંતુ જ્યારે આપણે કોઈ પણ અભ્યાસ કરતા હોય વિષયનો ત્યારે એની શરૂઆત આપણે એના મુખપૃષ્ઠ કરીએ છીએ. દર વર્ષની જેમ જ્યારે આપણે ભણાવતા હોઈએ છીએ ત્યારે આપણે ચોપડીના મુખપૃષ્ઠને પરિચય આપીએ છીએ. તો જો આ રહ્યું તમારા સામે ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક, તો જો વિદ્યાર્થી મિત્રો આ પાઠ્યપુસ્તક જોશો એટલે તમને કંઈક નવું કુતૂહલ થશે, કંઈક જાણવાનું કે આ બધું શું છે. ઉપરથી જોઈએ તો આપણી રાષ્ટ્રીય મુદ્રા, એને તમે જાણતા હશો, જે તમે ચલણી નોટો ઉપર, પછી તમે જે દુકાનેથી જે વસ્તુ ખરીદો છો એમાં જે સિક્કો આપો છો ને 5 નો ને 1 રૂપિયાનો, એના ઉપર આ રાષ્ટ્રીય મુદ્રા જે તમે જાણો છો. બાજુમાં એક ચિત્ર એ છે જે લોથલમાં લોથલ બંદર હતું, જે હડપ્પા સિંધુ ની સંસ્કૃતિ, અને એમાંથી જે ધક્કો નામનું એક સ્થળ કે જ્યાંથી જહાજો સ્ટીમરો આવતા અને માલ ઉતારતા જતા એ જગ્યાનો એક ફોટોગ્રાફ છે. અને નીચે છે સિંહ, બરાબર, સિંહ વિશે તમે જાણો છો કે સિંહ એશિયામાં માત્ર ક્યાં જોવા મળે છે, તો આપણા ગીર અને ગીરમાં જોવા મળતો એ સિંહ, એક એનો પણ ફોટોગ્રાફ છે. નીચે એક મૂર્તિ તમને દેખાતી હશે, આ મૂર્તિ તો એ મૂર્તિ જે મોહેંજોદડો માંથી મળી આવેલી પથ્થરની મૂર્તિ છે, બરાબર, જે મોહેંજોદડો, એના વિશે આપણે જ્યારે અભ્યાસ કરીશું આગળ તેના વિશે પણ અભ્યાસ કરાવીશું. પછી જે મોર, એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે અને એનો પણ અહીંયા ફોટોગ્રાફ્સમાં મૂકવામાં આવ્યું છે. એના નીચે એક ખેડૂત એ પોતાનો પાક ની ખેતી લણી રહ્યો છે એનું દ્રશ્ય છે, કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને એટલા માટે અહીંયા એ પણ એક પિક્ચર મૂકવામાં આવ્યું છે. નીચે તમને એક આ સરસ મજાનું કંઈક પથ્થરનું લાગતું છે, એ છે ભીમબેટકા, જે આ આદિમાનવ સમયની જે ચિત્રકામ કરતા હતા, આદિમાનવ જે ગુફામાં રહેતા હતા નર્મદા નદીના કિનારે, મધ્યપ્રદેશમાં આવેલું છે. ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. એ ભીમબેટકાની ગુફાઓનું દ્રશ્ય છે. એના ઉપર છે પૃથ્વીનો ગોળો, જેના ઉપર આપણે રહીએ છીએ, પૃથ્વી આપણું ઘર, બરાબર, કારણ કે આપણે પૃથ્વી ઉપર રહીએ છીએ, તો એનું પણ દ્રશ્ય આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 6 ધોરણમાં આપણે જુદા જુદા વિષયનો અભ્યાસ કરીશું, તે અંતર્ગત આપણે સૌ પ્રથમ ઇતિહાસ વિભાગનો અભ્યાસ કરીશું. ઇતિહાસ, બરાબર, ઇતિ વત્તા આસ, આમ હતું ભૂતકાળ, બરાબર. તો ઇતિહાસમાં આપણે શરૂઆતમાં પ્રથમ પાઠથી જે શરૂઆતના જે પાઠ છે એમાં આપણે ઇતિહાસનો અભ્યાસ કરીશું. અને ઇતિહાસનો જે પ્રથમ પાઠ છે ચાલો ઇતિહાસ જાણીએ, ચાલો ઇતિહાસ જાણીએ. તો આપણે ઇતિહાસ જાણવાની શરૂઆત ક્યાંથી કરીશું? તો ઇતિહાસ જાણવાની આપણે શરૂઆત કરીશું આપણા ગામથી. કેમ? કારણ કે આપણે આપણા ગામનો જ ઇતિહાસ ના જાણતા હોઈએ, આપણા તાલુકાનો ના જાણતા હોઈએ, આપણા જિલ્લાનો ના જાણતા હોય તો આપણે બીજો ઇતિહાસ જલ્દી જાણવાના નથી. તો એ અંતર્ગત આપણે ગામમાં, જે ગામમાં જુદા જુદા કોઈ મંદિરો હોય, કોઈ વાવ હોય, અને ગામમાં કોઈ પાડિયા હોય, કોઈ વાવ હોય, એની મુલાકાત લઈશું. આ જાણવા માટે આપણે શું કરીશું, ક્યાંથી જાણીશું? તો કોઈ પુસ્તકો હોય કે ગામના કોઈ ભણેલા વડીલ હોય એમના જોડે જઈશું અને એમને સાથે શું કરીશું, મુલાકાત કરીશું. શું કરીશું? મુલાકાત કરીશું.
મુલાકાત કરી અને એમને પ્રશ્નોત્તરી કરીશું, એટલે કે આપણે પ્રશ્ન પૂછીશું અને એ આપણને શું આપશે, ઉત્તરો આપશે. અને એ દ્વારા આપણે ગામના ઇતિહાસથી શરૂઆત કરીએ. ચાલો ઇતિહાસ જાણીએ, પણ ક્યાંથી જાણીએ, ગામથી જાણીએ. હવે આમાં એવું છે કે એ ઇતિહાસ બધો અલગ અલગ હોય, આપણા ગામનો અલગ હોય, બાજુના ગામનો અલગ હોય, ત્રીજા ગામનો અલગ હોય, તો દરેક ગામનો ઇતિહાસ અલગ અલગ હોય છે. તો એ ઇતિહાસ જાણવા માટે આપણે સૌપ્રથમ, જો તમે અત્યારે ઘરે જ છો એટલે ઘરે તમે સૌપ્રથમ તમારા કોઈ વડીલ દાદા હોય, કાકા હોય, કે કોઈ ભણેલા ગણેલા માણસ હોય એના પાસે તમે જાઓ અને સૌપ્રથમ તમે ગામના ઇતિહાસની માહિતી પ્રાપ્ત કરો. એટલે કે આપણા ગામનું નામ છે તો આપણા ગામનું નામ રામપુર અથવા ગમે તે ગામ હોય તો એ ગામનું નામ કઈ રીતે પડ્યું, એના પાછળનો ઇતિહાસ જાણીએ કે એના નામ પાછળ શું ઇતિહાસ છે. આપણા ગામમાં કોઈ જૂના પાડિયા હોય તો એ પાડિયા કેટલા વર્ષ જૂના છે, એ પાડિયા કોના છે, એ પાડિયા શા માટે છે. તો આપણા ગામમાં કોઈ જૂનું વૃક્ષ હોય તો આ વૃક્ષ કેટલું જૂનું છે, વૃક્ષ કોને વાવ્યું છે, તો એ વૃક્ષ વિશેની માહિતી મેળવીએ. કોઈ જૂનું મકાન હોય તો એ મકાન વિશે આપણે જાણીએ કે આ મકાન શેનું બનેલું છે, માટીનું બનેલું છે કે લાકડાનું બનેલું છે, કેટલું કેટલું જૂનું છે, કેટલા વર્ષ જૂનું છે. તો આ તમે ઘરે બેઠા બેઠા તમે એ સ્થળોની મુલાકાત લઈ અને એ અંગેનો તમે જાણકારી મેળવી શકો છો, જેને સ્થાનિક ઇતિહાસ કહેવાય. શું કહેવાય? સ્થાનિક ઇતિહાસ. જો તમે સ્થાનિક ઇતિહાસ જાણશો તો આગળનો ઇતિહાસ તમને આપોઆપ ખબર પડી જશે. તો આજે સૌપ્રથમ આપણે આપણે ચાલો ઇતિહાસ જાણીએ એ વિષય અંતર્ગત આપણે સ્થાનિક ઇતિહાસથી શરૂઆત કરીએ. સ્થાનિક ઇતિહાસમાં આપણે સૌપ્રથમ ગામના જુદા જુદા સ્થળના મુલાકાત કરીશું. તો આજે તમને ઇતિહાસ વિશેની જે શરૂઆત કરીએ છીએ આપણે, તેમાં આજે પ્રથમ તમારે શું કરવાનું છે, તો તમારે ગામના જે જુદા જુદા સ્થળ નામો છે એના ઘરના સભ્યો વડીલો પાસેથી આપણા ગામનો ઇતિહાસ, આપણા ગામમાં વૃક્ષ કોણ કયું જૂનું છે, ક્યાં આવેલું છે, તે કેટલા વર્ષ જૂનું છે, તે કોને વાવ્યું હતું, આપણા ગામમાં સૌથી જૂનું મકાન ક્યાં છે, તે કેટલા વર્ષ જૂનું છે, તે કોનું છે, એ બનાવ્યું હતું, એમાં કયા કયા વસ્તુનો ઉપયોગ થયો હતો, આ વિશે તમે જાણી લાવજો. તો આજનો આ ટોપિક આજે આપણે સમાપ્ત કરતા પહેલા તમારું આજનું ગૃહ કાર્ય એ છે કે તમે તમારા ગામના ઇતિહાસ વિશે જાણો. તમે ઇતિહાસ જાણીને આવશો એટલે તમને ઇતિહાસ વિશે તમે જાણશો, તમે મુલાકાત લેશો અથવા તમે કોઈ સાથે પૂછપરછ કરશો ઘરના સભ્યોની, તો તમને કંઈક ને કંઈક નવું જાણવા મળશે અને તમને ઇતિહાસ વિશે રસપ્રદ તમને જાણકારી પણ મળશે. સૌપ્રથમ તમે ગામનો ઇતિહાસ જાણશો એટલે ધીમે ધીમે આપણે આગળ અભ્યાસ કરાવતા રહીશું.